ओहो, मोवाड़ो। अर वो बेटा मोवाड़ो। તમાર હગામ કોણ ગુજરી ગયું છે મોટા બા? શી ખબર, આ જાનકી બહુ રોવા માંડી એટલે હું એ રોવા માંડી. હે ભાભી, તમાર હગામ કોણ ગુજરી ગયું? બુરા ભાઈ કોઈ ન. પણ તમે હાહુ ખરાબો પર કા રોવા માંડ્યા? બુરા ભાઈ તો મારા હાહુ મારા હારાને એના દીકરાને જમવાનું દેતા હતા ને, ત્યારે મારા હારાએ મારા હાહુને કીધું કે મોવાળો, એટલે મને થયું કે ક્યાંક મેલો આવ્યો હશે એટલે હું રોવા માંડી. મને એમ કે જાનકીઓના હગામાં કોઈ ગુજરી ગયું હશે, અને હું તો એમ કહેતી હતી કે રોટલામાં મોવાળો આવ્યો છે. અરે અભણ અને આંધળા બે હરખાઓ. મોટા બા, તમારી એવો ભણેલી હોત ને તો આ ભવાડા ન થત. સાચી વાત છે હો ભાઈ. ખરેખર ભણતરીએ ત્રીજી આંખ છે, ત્રીજી આંખ. એટલા માટે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ. અને હવે તો સર્વ શિક્ષા અભિયાન છે, પ્રૌઢ શિક્ષણ વર્ગ પણ આપણા ગામની નિહાળે હાલે છે, તો જડ દઈને વાસ્તા લખતા શીખી જાઓ જેથી કોઈની હાડી બહાર ન રહે ભાઈ. સમજ્યા ને તમે બધાય? તો ચાલો આપણે ઊભા થઈને એક સંકલ્પ કરીએ કે આજ પછી આપણા રાણપુરડા ગામમાં કોઈ અભણ નહીં રહે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.